મનીષ એપીએમસીની ચૂંટણી અને આશાબેન પટેલની જૂથનો વિજય થયો છે, કેટલી મોટી જીત અને હવે કેવા પડકાર? ચોક્કસ આપણે જણાવી દઉં, મારી સાથે આપ જોઈ શકો છો અત્યારે જે દિનેશ પટેલ છે, આશા પટેલના સમર્થક, તેમનું વિજય સરઘસ ચાલી રહ્યું છે. ઉંઝા એપીએમસીમાં લગભગ 25 વર્ષ બાદ શાસન બદલાયું છે. જે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા હતા કે એક હાથનું શાસન ચાલી રહ્યું છે, તેમાં આજે આ પરિવર્તન જોવા મળી રહ્યું છે. તમને જણાવવા માંગીશ કે 1998 થી 2011 સુધી નારાયણભાઈ પટેલ ઉંઝા એપીએમસીમાં ચેરમેન રહી ચૂક્યા છે. ત્યારે 2011 થી 2019 સુધી તેમના પુત્ર ગૌરાંગ પટેલ ચેરમેન રહી ચૂક્યા છે. ત્યારે હવે આ જે સત્તા છે એમાં પરિવર્તન આવ્યું છે અને દિનેશ પટેલ આપણી સાથે એમની સાથે વાત કરીશું કે 1998 થી અત્યાર સુધીનું શાસનમાં પરિવર્તન શું કહેશો? યસ, પરિવર્તન અને લોકોનો જે ઉત્સાહ છે એ જ આ પરિવર્તનનું મુખ્ય કારણ છે. લોકોએ જે અમારા પર વિશ્વાસ મૂકી અને અમારી પેનલ જંગી બહુમતી જીતાડી છે, એ પરિવર્તન માટે જ લોકો જંખી જ રહ્યા છે. આપે વાત કરી હતી કે વંશવાદ ચાલી રહ્યો છે. વંશવાદ તો સુવિધિત હતો જ અને ચાલતો હતો, એમાં આખો એ બ્રેક લાગ્યો છે અને હવે સાચી લોકશાહી પ્રણાલીથી અહીંયા ચૂંટણી થઈ છે અને એમાં અમારી જીત થઈ છે. પહેલા વિધાનસભામાં નારાયણ પટેલની હાર, પછી એપીએમસીમાં હાર, શું કહેશો? વિધાનસભામાં પણ જંગી બહુમતીથી જે સરકાર જે ઈચ્છતી હતી એ મુજબ જ અમારી પેનલની જીત થઈ છે અને નારાયણ કાકાએ પણ જે પક્ષ વિરોધી જે પ્રવૃત્તિ કરી એનું પરિણામ આમાં પણ એમને જોવા જ મળ્યું છે. દિનેશ પટેલ એમને કહ્યું કે નારાયણ કાકાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ જે કરી એનું પરિણામ ભોગવવું પડ્યું છે. આપણી સાથે જે શિવમભાઈ, એ પણ એક સમય નારાયણભાઈ પટેલ સાથે હતા, એમની જ સાથે તૈયાર થયેલા છે, એ કાર્યકર હતા અને હવે જે દિનેશ પટેલની જે ના સમર્થક છે, આશા પટેલના સમર્થક છે, આ પણ નારાયણભાઈ સાથે રહી ચૂક્યા છો, તો એમના સ્વભાવ વિશે એમની જે કઈ નીતિ એમને નડી? એમના સાથે ઘણું કામ કર્યું છે અને હવે નવી ટીમ સાથે ઘણું બધું કામ કરવાનું. એમની એવી કઈ નીતિ હતી જે 25 વર્ષનો શાસનનો અંત લાવી દીધો એમને? જ્યારે એમણે પોતાના પુત્રને સોંપ્યો એપીએમસી જેવી મોટી સંસ્થા અને અનેક કાર્યકર્તાઓને બાજુમાં મૂક્યા, એ દિવસની એમની નીતિ ખરાબ થઈ ગઈ. એવા પણ આક્ષેપો થયા છે કે એપીએમસીમાં એમને નારાયણભાઈ પટેલ જ્યારે ચેરમેન હતા, બાદમાં બીજા કોઈને પણ મોકો આપી શકતા હતા, પરંતુ એમના પુત્રને આપ્યો, એમના પુત્રને જે મોકો આપ્યો એમને બીજા કોઈને પણ મોકો આપી શકતા હતા. હા, એમણે એમના દીકરાને બદલે બીજા કોઈ સિનિયર કાર્યકર્તાને મોકો આપ્યો તો આજે આ પરિસ્થિતિ ના થઈ હોત. જી, આ શિવમ રાવલ અને દિનેશ પટેલ જેઓ જણાવી રહ્યા છે કે ઉંઝા એપીએમસીમાં જે એક હથ્થું શાસન હતું, વંશવાદ ચાલતો હતો, તેનો અંત આવી ચૂક્યો છે અને નવો એક સૂર્યોદય શરૂ થયો છે અને ઉંઝા એપીએમસીમાં હવે નવી સત્તા શરૂ થઈ છે. જી બિલકુલ મનીષ, આભાર આ તમામ માહિતીને પૂરી વિગત આપવા બદલ. તો 25 વર્ષના શાસનનો અંત આવ્યો છે અને હવે પરિવર્તન જોવા મળી રહ્યું છે એપીએમસીમાં, જ્યાં આશાબેન પટેલના જૂથનો વિજય થયો છે.